नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। मिथला नगरपालिका नो 28મી જે ઇલેક્શન છે એની અંદર આ જે બેલેટ યુનિટ છે એમાં તમારે જે વોટ કરવાનો છે એમાં મશીનમાં થોડી સિસ્ટમ જુદી છે એટલે એની અવેરનેસ માટે તમને જાણકારી આપવા માટે અમે ખાસ આવ્યા છે। આ જે છે બેલેટ યુનિટમાં એની અંદર સૌથી પહેલા સિરિયલ નંબર છે, એના પછી ABCD જે લખેલું છે આ સેમ્પલ છે બેલેટ પેપર। તમે જ્યારે બૂથમાં જશો વોટ આપવા એ વખતે ઉમેદવારનું નામ હશે, એની બાજુમાં એનું નિશાન હશે, તો દરેક ઉમેદવારના નામ અને નિશાન અહીંયા આગળ સિરિયલમાં 1-14 નંબર સુધી છે। હવે આ જે બેલેટ યુનિટ છે એમાં આ તરફ જે બ્લુ કલરની જે સ્વિચ દેખાય છે આ સ્વિચ તમારે દબાવવાની છે એટલે તમારો વોટ રજીસ્ટર થાય। નગરપાલિકાના ઇલેક્શનમાં ઓછામાં ઓછો એક વોટ અને વધારેમાં વધારે તમે 4 વોટ આપી શકો, તો તમારી જો ઈચ્છા હોય કે મારે એક જ જણને વોટ આપવો છે કે 2 જણને અથવા 3 જણને અથવા તો 4 જણને આપવો છે, તો એ પ્રમાણે એનું જે નામ અને સિમ્બોલ હોય એની સામેનું ભૂરું બટન તમારે દબાવવાનું। જ્યારે તમે ભૂરું બટન દબાવશો એ વખતે અહીંયા બાજુમાં એક રેડ લેમ્પ છે એ ઓન થશે તમારે, તો અહીંયા હું સૌથી પહેલાં એક સેમ્પલ વોટ નાખું છું કે એક નંબર પરનું જો બટન દબાવું છું તો અહીંયા રેડ લાઇટ આવે છે, લાલ લાઇટ, આ ચેક કરી લેવાની, લાલ લાઇટ આવે પછી જ નેક્સ્ટ બટન પર તમારે જવાનું। પછી ધારો કે મારે 5 નંબરને વોટ આપવો છે તો હું 5 નંબરનું બટન દબાવું છું તો અહીંયા રેડ લાઇટ આવે છે। પછી માનો કે હું 9 નંબર આપું છું તો 9 નંબર હું પ્રેસ કરું છું અને છેલ્લે માનો કે 12 નંબર, તો આ 4 વોટ મારા અત્યારે પડ્યા પણ હજી આ વોટ રજીસ્ટર થયા નથી। જ્યાં સુધી તમે દરેક જે ઉમેદવાર છે એને વોટ આપો અને છેલ્લે પીળા રંગનું રજીસ્ટર બટન તમે જ્યાં સુધી દબાવો નહીં ત્યાં સુધી તમારો વોટ રજીસ્ટર થાય નહીં। એટલે 4 બટન દબાવ્યા પછી છેલ્લે તમારે બટન દબાવવાનું છે પીળું બટન રજીસ્ટરનું, આ બટન દબાવશો એટલે તમારો વોટ રજીસ્ટર થયો અને આ રીતના લાંબી બીપ વાગશે એટલે તમને ખબર પડશે કે મારો વોટ રજીસ્ટર થઈ ગયો છે, રાઈટ। તો આ પ્રમાણે તમારે ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે 4 વોટ આપી શકાય। ધારો કે આપણને એવું થાય કે મારે 4માંથી કોઈને નથી આપવો અથવા તો આ જેટલા છે એમાંથી કોઈ નથી આપવો, તો અહીંયા નોટાનું બટન છે તો આ નોટાનું બટન દબાવો અહીંયા એટલે રેડ લાઇટ આવી, પણ નોટાનું બટન દબાવ્યા પછી પણ રજીસ્ટરનું બટન દબાવવું જરૂરી છે, તો હું રજીસ્ટર બટન દબાવું છું તો ફરી પાછી બીપ વાગી છે। નોટા દબાવ્યા પછી તમે કોઈપણ ભૂરી સ્વિચ દબાવશો તો કોઈપણ જગ્યાએ તમે વોટ આપી શકશો નહીં, કારણ કે તમે નોટા એટલે મારે કોઈને વોટ નથી આપવો એવું સિલેક્ટ કર્યું છે, બરાબર। હવે માનો કે મારે કોઈપણ 4ને બદલે 2 જણને વોટ આપવા છે તો હું કોઈપણ 2 જણને વોટ આપું છું, પછી મારે નથી આપવો, દેટ્સ ફાઇન। તો 2 સિલેક્ટ કર્યા પછી રજીસ્ટર તો છેલ્લે દબાવવાનું તો જ તમારો વોટ રજીસ્ટર થાય, રાઈટ। બીજી એક વસ્તુ એવી છે કે માનો કે મેં 4 બટન દબાવ્યા અને પછી મને એવું થયું કે મારથી આ બટન ખોટું દબાવી ગયું છે, ભૂલથી મારે આને નહોતો આપવાનો, એની ઉપરવાળું બટન દબાવવાનું હતું, તો જે બટન તમે ભૂલથી દબાવ્યું છે એ બટન તમે ફરી વખત દબાવો એટલે લાઇટ બંધ થઈ જશે, બરાબર, એટલે એ કેન્સલ થઈ ગયું અને મારે એની ઉપરનું દબાવવું છે તો હું આને વોટ આપું છું, તો ફરી પાછા 4 થઈ ગયા થઈ। પણ માનો કે તમે ભૂલથી 4ને બદલે 5 બટન દબાવા, માનો કે આ 5મું દબાવવા જઈશ તો એ 5મું બટન દબાશે નહીં, કારણ કે મેક્સિમમ કેટલા અપાય? 4 વોટ અપાય, તો આ રીતના 4 વોટ તમે આપી અને પછી છેલ્લે રજીસ્ટર કરશો એટલે આ બીપ વાગશે અને બીપ વાગે પછી જ તમારે બૂથમાંથી બહાર આવવાનું રહેશે, ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં। એટલે ખાસ ધ્યાન રાખજો આ ચૂંટણીની અંદર રજીસ્ટરનું બટન જે એડ થયેલું છે એ દબાવ્યા વગર તમારા જે બૂથ જે મતદારનું એમાંથી બહાર નીકળવાનું નથી, નહીં તો તમારો વોટ રદ જશે, રાઈટ। બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો ખાલી મને પૂછી લો, આના સંબંધી કોઈને કંઈક જાણવું હોય તો સિસ્ટમ। નમસ્કાર, મેં હું રવિ દુબે ઓર આપ દેખ રહે હૈ SR ન્યૂઝ ગુજરાત, લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર। અગર આપકો હમારી બતાઈ ગઈ ખબરે અચ્છી લગે તો उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।